હવે એક નજર મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠા જિલ્લાથી મળી રહ્યા છે મહત્વના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ. ગઈકાલે સરપંચ માટે 398 અને સભ્યો માટે 1215ની ઉમેદવારી પત્રો ભરાયા. જિલ્લામાં 260 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી, 260 સરપંચ બેઠક અને 2234 વોર્ડ સદસ્ય બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા. હિંમતનગર તાલુકામાં 129 સરપંચ અને 332 વોર્ડના ફોર્મ ભરાયા. ખેડબ્રહ્મા તાલુકામાં 27 સરપંચ અને 61 વોર્ડના ફોર્મ ભરાયા. વિજયનગર તાલુકામાં 32 સરપંચ અને 184 વોર્ડના ફોર્મ ભરાયા અને પ્રાંતિજ તાલુકામાં 41 સરપંચ અને 110 વોર્ડના ફોર્મ ભરાયા છે. ત્યારે તલોદ તાલુકામાં 27 સરપંચ અને 70 વોર્ડના ફોર્મ ભરાયા અને ઈડર તાલુકામાં 98 સરપંચ અને 358 વોર્ડના ફોર્મ ભરાયા છે. ત્યારે વડાલી તાલુકામાં 44 સરપંચ અને 10 વોર્ડના ફોર્મ ભરાયા છે. સાબરકાંઠા જિલ્લાથી મળી રહ્યા છે મહત્વના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ. ત્યારે ગઈકાલે સરપંચ માટે 398 અને સભ્યો માટે 1215ની ઉમેદવારી પત્રો ભરાયા. જિલ્લામાં 260 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 63 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે 260 સરપંચ બેઠક અને 2234 વોર્ડ સદસ્ય બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા. હિંમતનગર તાલુકામાં 129 સરપંચ અને 332 વોર્ડના ફોર્મ ભરાયા છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં 27 સરપંચ અને 61 વોર્ડના ફોર્મ ભરાયા. વિજયનગર તાલુકામાં 32 સરપંચ અને 184 વોર્ડના ફોર્મ ભરાયા. પ્રાંતિજ તાલુકામાં 41 સરપંચ અને 110 વોર્ડના ફોર્મ ભરાયા. દલોદ તાલુકામાં 27 સરપંચ અને 70 વોર્ડના ફોર્મ ભરાયા. ઈડર તાલુકામાં 98 સરપંચ અને 358 વોર્ડના ફોર્મ ભરાયા. વડાલી તાલુકામાં 44 સરપંચ અને 10 વોર્ડના ફોર્મ ભરાયા.